જય સરદાર, જય શિવાજી. સૌ પ્રથમ તો મારે એ કહેવું છે કે સુરતમાં જે મારા વિરલાઓએ બગડાસટી બોલાવી ને એ તમામ વિરલાઓને સલામ છે. અને જે વિજયભાઈ અને જે જિજ્ઞેશભાઈને જે અત્યાચાર થયા છે ને જેના ઉપર, એ મારા વિરલાઓને મારે કહેવાનું છે કે તમે ચિંતા નહીં કરતા, પાટીદાર સમાજ જોડે છે, તમારી માતાઓ બહેનો તમારા જોડે છે. આપણે આ ભાજપના નરાધમ રાક્ષસો પાસેથી ચૂંટી ચૂંટી અને વીણી વીણીને બદલો લઈશું. એટલે હિંમત ના હારતા આપણે એના બે બે ભાઠાનો જવાબ આપણે 100 ભાઠાથી આપીશું. એ તાકાત પાટીદાર સમાજમાં છે. અને મારે ભાજપને પણ કહેવાનું છે કે હમણાં હમણાં તમે જે બકરીઓને મેદાને ઉતારી છે ને, એ બકરીને તમારા કાબૂમાં રાખજો. કાગળનો વાઘ બનાવી તમે પાટીદારોના ગઢમાં એને મોકલ્યો ગર્જના કરવા, થઈ ગયો ને એનો શિકાર, ઉતરી ગઈ ને આબરૂ, ભૂલાઈ ગયું સુરતની એ સભા? પાંજરામાં પૂરીને તમારા બધી બકરીઓ ભાષણો દેતી હતી, 4 મિનિટમાં ભાષણ તમારું છોડીને જવું પડ્યું હતું શકુની શાહ મામાને, ભૂલાઈ ગયું? તો મારે આજે હમણાં જે નવી નવી જે બકરી મેદાનમાં આવી છે ને, એ કાગળનો વાઘ છે, પાટીદાર સમાજને ખબર પડી ગઈ છે. અને મારે એને પણ કહેવાનું છે કે ભાઈ જપી જજે, પાટીદાર સમાજમાંથી તમે આવો છો, પાટીદાર સમાજના બનીને રહો, તમારું રાજકારણ તમારી પાસે રાખો. પાટીદાર સમાજનો કોઈ ઉપયોગ કરી જાયો, પાટીદાર સમાજ મૂર્ખો નહીં. એટલે તમારે જે પણ ગાળો દેવી હોય, તમારે જે પણ કહેવું હોય, તમારા વિપક્ષોને કરો, પાટીદાર સમાજનું નામ ના લો. અને આજ પછી ક્યારે પણ મારા કોઈ પણ વિલ્લા ઉપર હાથ ઉપાડવાની ભૂલ ના કરશો. લોકશાહી ઢબે અમે તમારો વિરોધ કરી રહ્યા છીએ, લોકશાહી ઢબે અમે અમારી માંગ મૂકી રહ્યા છીએ. અને તમે ગુંડાગર્દી કરો છો, તમે તાનાશાહી કરો છો, તમે હિટલરશાહી કરો છો. મહેરબાની કરીને આ બધું બંધ કરો. બાકી પાટીદાર સમાજને પણ આ બધું કરતા આવડે છે. અને 2017 તમારું સપનાનું વર્ષ આવી જ રહ્યું છે. આ વાત તો એકવાર નહીં, 1000 વાર કહીશ, કારણ કે લોકશાહી દેશમાં જીવીએ છીએ અને તમે સત્તા ઉપર છો, એટલા માટે તમારી સામે અમારે માંગ કરવાની હોય છે. એટલે અમારી માંગ તમારી સાથે છે. અમે લોકશાહી ઢબે માંગ કરી રહ્યા છીએ, અમને ભગતસિંહ બનવા ઉપર મજબૂર ના કરો. માત્ર એટલું જ કહેવાનું છે કે સરદાર વંશી છીએ, શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવામાં અમે માનીએ છીએ. અને અમારી માંગ અમે લોકશાહી ડબે ઉપર દિલ્હી સુધી પહોંચાડવામાં માનીએ છીએ. ને અમે અમારું કાર્ય કરી રહ્યા છીએ, લોકશાહી અધિકાર છે અમને, તો શા માટે અમારા અધિકાર છીનવવામાં આવી રહ્યા છે? અમારો વાણી સ્વતંત્ર છીનવવામાં આવી રહ્યો છે, અમારા જે જે જન્મસિદ્ધ અધિકાર છે, અમારા જે સાંસ્કૃતિક અધિકાર છે, એ અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. અને તમે ઢોરની જેમ અમારા વીરલાઓને માર મારી રહ્યા છો. આનો બદલો વીણી વીણીને લઈશું. 2017માં તમારા કમળના ફૂલને પણ વાઢતા આવડે છે, તમારા ખુરશીના ટાંગાએ વાઢતા આવડે છે. એટલે મહેરબાની કરીને તમે તમારા લોકશાહી ઢબે પ્રતિકાર કરો, તમારી ગુંડાગર્દી અને તંત્રને બાન માલે, અને તમે કોઈ પણ કાર્ય ના કરો. એટલી જ મારી વિનંતી સાથે વોર્નિંગ છે, વિનંતી સાથે ધમકી છે, અને વિનંતી સાથે તમને આ છેલ્લી વાર કહીએ છીએ. બાકી પરિણામ ભોગવવા તૈયાર થઈ જાજો. મારા વીરલાઓ તમને પણ એટલું જ વિનંતી છે, મારા પાટી